યુથ નેશનલ દ્વારા છવ્વીસની જાન્યુઆરીમાં લોકોમાં ડ્રગ્સ અવેરનેસ લાવવા માટે અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં તેઓ અનોખી રીતે લોકોને સેન નુટ ટૂટ ડ્રગ્સનો સંદેશ આપશે યુથ નેશનની સ્થાપના વિકાસ દોશીએ પાંચ વર્ષ પહેલા કરી હતી ત્યારથી સામાજિક જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે તારીખ 26 મે જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે સમાજમાં જાગૃતિ ફેલાવા રેલી તથા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જો કે છેલ્લા કેટલાક સમયથી શહેરી વિકાસમાં વધતા જતા ડ્રગ્સના સેવનને લીધે યુવા ધનના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો પેદા થઈ રહ્યો છે તેમજ કેટલાય યુવાનો નશાખોરીના રવાડે ચડી ચોરી લૂંટ જેવા ગુનાઓમાં પણ ધકેલાઈ રહ્યા છે ત્યારે આવા કાર્યક્રમો થકી યુવા યુવાનોને ડ્રગ્સના સેવનથી થનારા નુકસાન સહિતની જાણકારી આપીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવનાર છે આ માટે છવ્વીસમી જાન્યુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્નિવલનું આયોજન પ્રાઇમ સોપર્સ થી વાઈ જંકશન સુધીના રોડ પર સાંજે પાંચ થી રાત્રે દસ ત્રીસ કલાક સુધીમાં કરવામાં આવશે આ રોડ કાર્નિવલમાં પ્રવેશ ફ્રી રાખવામાં આવ્યો છે રોડની સાઇડ ઉપર સાત સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેના પર મ્યુઝિક બેન્ડ લાઇવ પરફોર્મન્સ સિંગિંગ ઉપરાંત એકસો થી વધુ ભાંગડા નૃત્ય કલાકારો લોકોની વચ્ચે ભાંગડા કરશે જોકર ટેટુ આર્ટિસ્ટ પોર્ટુગીલ પરફોર્મન્સ બાઇક શો સહિત અનેક પરફોર્મન્સો દ્વારા સે નો ટુ ડ્રગ્સ નો સંદેશો આપવામાં આવશે કાર્નિવલમાં સતત દેશભક્તિના ગીતો ગીતો રહેશે આ કાર્નિવલમાં બે ફૂડ પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે જેમાં મહત્તમ ભોજનનો આનંદ પરિવાર સાથે શકાશે આ કાર્નિવલમાં શહેરના કલાકારો તેમની ટીમ સાથે પરફોર્મન્સ આપશે શહેરના કલેક્ટર પોલીસ કમિશનર મેયર સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢીને ડ્રગ્સના સેવનથી દૂર રાખવાનો છે જે સંદેશ કાર્નિવલમાં આવેલ દરેક વ્યક્તિ સુધી પહોંચ તે માટે રોડ ઉપર ટુ સંદેશ લખી કાપડ કાર્નિવલ ના એક છેડે થી બીજા છેડે સુધી માનવ સાકર બનાવી લઈ જવાશે એક છેડે થી બીજા છેડે ધ્વજ આકાર નું આ કાપડ પહોંચતા રાષ્ટ્રગાન શરૂ કરવામાં આવશે કેમેરામેન સાબીર શહેર સાથે વિજલ પટેલ લિવ્યાંગ ની સુરત